नमस्कार मित्रों, महादेव हर, हूँ योगीराज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब वीडियो में लावीए छीए, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर और सब्सक्राइब करवा बदल आप सर्वेनो खूब खूब आभार। मित्रों, डिस्प्ले पर तमे जोई रह्या छो धोरण 10 सामाजिक विज्ञान विषय छे, प्रकरण पहलू भारतनो वारसो। तो मित्रों, आईएमपी प्रश्न छे अमे खास आपनी माटे लीधेला छे। 2021 માં તમે જે બોર્ડની એક્ઝામ આપવાના છો, તો એ એક્ઝામમાં આપને તૈયારી કરવામાં સરળતા રહે એ માટે આઈએમપી ક્વેશ્ચન છે આપના માટે ખાસ અમે લાવ્યા છીએ। તો ચાલો શરૂઆત કરીએ આપણે। વિભાગ એ જોઈ મિત્રો આપણે યોગ્ય જોડકા જોડો, જેમાં અ અને બ તમને બોક્સ છે આપેલા છે, જેમાં ફર્સ્ટ આપણે અમાં પહેલું જોઈ ગૌતમ બુદ્ધની પ્રતિમા, તો તેમાં મિત્રો આવશે જવાબ ડી આવશે સારનાથ, બીજું ભવનાથનો મેળો, તેમાં આવશે સી ગિરનાર, ત્રીજું સૂર્ય મંદિર, તેમાં આવશે બી મોઢેરા, ચોથું રુદ્ર મહાલય, તેમાં આવશે એફ ધોળકા, અને પાંચમું કીર્તિ ધોરણ, તેમાં આવશે એ વડનગર। તો જે સ્થળ છે તેમજ જે પ્રતિમા છે, મેળો છે, મંદિર છે, એ કઈ જગ્યાએ આવેલું છે એ ખાસ કરીને જોડકામાં પૂછેલું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણે બીજું જોડકું, અ અને બ આપેલા છે આપણે, જેમાં અમાં પહેલું જોઈએ આપણે ભારતના સૌથી પ્રાચીન નિવાસી, તેમાં આવશે સી નિગ્રો હપ્સી લોકો, બીજા નંબર ઉપર અગ્નિ એશિયા, તેમાં આવશે ડી ઓસ્ટ્રેલોઇડ જે નિશાદ તરીકે ઓળખાય છે, ત્રીજા નંબર ઉપર ઉત્તર પશ્ચિમ ચીન, તેમાં આવશે ઈ મોગોલોઇડ કિરાત, ત્યારબાદ જોઈએ આપણે ચોથા નંબર ઉપર મધ્ય એશિયા, તેમાં આવશે એ અલ્પાઇન ડિનારિક, ત્યારબાદ પાંચમા નંબર ઉપર જોઈએ આપણે ભારતની આર્ય સભ્યતાના નિર્માતા, તેમાં આવશે બી આર્યો નોર્ડિક, બરાબર। તો આ રીતે જોડકું છે તે રહેશે। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। પહેલું વિધાન જોઈએ આપણે, ભારતીય સંસ્કૃતિ સતલજ અને રાવી નદીને કિનારે વિકસી હતી, જેમાં આવશે ખોટું। બીજું વિધાન, દ્રવિડો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે, જેમાં આવશે ખરું। ત્રીજું વિધાન, હિમાલયમાં અમરનાથ અને કેદારનાથ શિખરો છે, જેમાં આવશે ખોટું। ચોથું વિધાન, આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા, જેમાં આવશે ખરું। પાંચમું વિધાન, ભારતમાં શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં આવશે ખરું। ત્યારબાદ પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે, જેમાં આવશે નોર્ડિક। બીજો પ્રશ્ન, પ્રકૃતિ પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ કયા નામે ઓળખાય છે, જેમાં જવાબ આવશે પ્રાકૃતિક વારસો। ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે, તેના ઉદાહરણો કયા ગ્રંથોમાંથી મળે છે, જેમાં જવાબ આવશે પંચતંત્ર અને જાતક કથાઓ। ચોથો પ્રશ્ન, કયા પ્રાચીન ગ્રંથમાં ભારતનો પરિચય આપવામાં આવ્યો છે, જેમાં આવશે વિષ્ણુ પુરાણ। પાંચમો પ્રશ્ન, વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારું પરિબળ કયું છે, જેમાં આવશે ધર્મ। ત્યારબાદ નીચેના વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા જોઈએ આપણે, ખાલી જગ્યા પ્રાચીન પ્રજાના સમયમાં વેદ પઠન પ્રચલિત બન્યું, જેમાં જવાબ આવશે મિત્રો આર્યો। બીજી ખાલી જગ્યા, વિરમ ગામનું ખાલી જગ્યા તળાવ જાણીતું છે, જેમાં આવશે મુનસર તળાવ। ત્રીજી ખાલી જગ્યા, ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા ખાલી જગ્યા છે, જેમાં આવશે 12। ચોથી ખાલી જગ્યા, ભારતનો સૌથી મોટો ભૂમિ આકાર ખાલી જગ્યા છે, જેમાં જવાબ આવશે હિમાલય। ત્યારબાદ જોઈ, દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં જવાબ આવશે મિત્રો નદીઓ। બીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડી સાચી છે, તો તેમાં આવશે મિત્રો જવાબ સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં ઉજવવામાં આવે છે। ખાસ આમાં મિત્રો તમારે જે છેલ્લું છે સાચી છે કે નથી એના ઉપર ભાર મૂકવાનું રહેશે। ઘણી વખત આપણે એવું થાય કે પ્રશ્ન સ્ટાર્ટિંગમાં વાંચી પાછળનું વાંચતા જ નથી, પ્રશ્નનો જવાબ આપણને આવડી જયો હોય, સહેલો હોય, એટલા માટે એટલે ખૂબ જ શાંતિથી આપણે સમજીને પ્રશ્ન છે તે વાંચવાનો રહેશે। ત્રીજો પ્રશ્ન,
द्रविड કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? બરોબર છે, જો આ ખાસ તમારે વાંચવાનું, સમાવેશ ન કરી શકાય, બરોબર છે, તો તેમાં જવાબ આવશે એ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ચોથો પ્રશ્ન, પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી પ્રજા કઈ છે? જેમાં આવશે એ મોગોલોઇડ. વિભાગ બી જોઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, ભારતની વિશેષતાઓ જણાવો અથવા સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. જવાબ જોઈ, પ્રાચીન ગ્રંથ વિશ્વપુરાણમાં ભારત માટે ભારતવર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ, ભારતની ઉત્તરે હિમાલય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ દિશાઓમાં કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો દર્શાવી પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? જવાબ જોઈએ મિત્રો આપણે, ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો આ પ્રમાણે છે. પહેલો પ્રકાર પ્રાકૃતિક વારસો, બીજો પ્રકાર સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, વિશાળ ફળદ્રુપ મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન, સંસ્કૃતિ માનવને જનજીવવાની રીત, ધ વે ઓફ લાઈફ શીખવે છે, એમ સાથે કહી શકાય? જવાબ જોઈ, માનવનો આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જન વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે. આથી કહી શકાય કે સંસ્કૃતિ માનવ જીવનને જીવન જીવવાની રીત શીખવે છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી જોઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન, આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે, એમ સાથે કહી શકાય? જવાબ જોઈએ આપણે, ભારતમાં પર્વતો, નદીઓ, વનસ્પતિ, પ્રાણીઓ, જળ, વાયુ વગેરે પ્રકૃતિની શક્તિઓનો ભારતીય સંસ્કૃતિએ દેવી રૂપ આપ્યું છે. આપણે નદીઓને લોકમાતા તરીકે પવિત્ર ગણી પૂજન કરીએ છીએ. વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ દ્વારા ધાર્મિક મહત્વ આપ્યું છે. ધાર્મિક માન્યતાઓમાં કેટલાક વન્યજીવો જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ, સિંહ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. લોકગીત અને શાસ્ત્રીય સંગીતના ઋતુઓમાં, લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો, ઉત્સવો વગેરેમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. ત્યારબાદ નિસર્ગોપચાર, નેચરોપથી, જે આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે. આમ ઉપરોક્ત બાબતો આધારે કહી શકાય કે આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. બીજો પ્રશ્ન, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. જવાબ જોઈ, ભારતીય બંધારણના અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે, જેમાં 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9માં આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈ, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી જાળવણી કરવી, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું, સર્વ જીવો પ્રત્યે અનુકંપા, દયાભાવ રાખવો, રાષ્ટ્રની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષમાં પ્રાચીન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોનું જતન કરવું, પ્રાકૃતિક રમણીય ભૂમિ દ્રશ્યની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો. જવાબ જોઈએ મિત્રો આપણે, અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા છે. આર્યો આ પ્રજાને નિષાદ કહેતા હતા. તેઓ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક જેવી શારીરિક વિશેષતાઓ ધરાવતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ વગેરે કૌશલ્યો ધરાવતા હતા. પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. વિભાગ ડી જોઈ મિત્રો આપણે. નીચેના આપેલા પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. પહેલો પ્રશ્ન, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. જવાબ જોઈએ આપણે મિત્રો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશાસ્ત્રી
બી મેલિનોવસ્કીના મતે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, ત્યારબાદ જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસયાત્રા. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. સંસ્કૃતિ મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્ર ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. માનવ દ્વારા વિકસાવેલ લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સાહિત્ય, તત્વચિંતન, વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, સામાજિક સંસ્થાઓ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરેને સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવો. ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ ધોળકા તાલુકામાં આવેલું છે, રંગપુર લીંબડી તાલુકામાં, ધોળાવીરા કચ્છમાં રોજડી અથવા તો શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોમાં કીર્તિતોરણ જે વડનગરમાં છે, જૂનાગઢ સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેર એટલે કે પાવાગઢનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સિદ્ધિ સૈયદની જાળી, હટીસિંહના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી, ધાર્મિક સ્થળોમાં દ્વારકામાં દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકી સોમનાથ મંદિર, અંબાજી શક્તિપીઠ, બહુચરાજી મંદિર પાવાગઢ, મહાકાલી મંદિર, મીરાદાતાર ઉનાવા પાટણ જિલ્લો, જૈન દેરાસર પાલીતાણા, રણછોડરાય મંદિર ડાકોર, શામળાજી વગેરે મહત્વના તીર્થ સ્થાનો છે. પોળો વિજયનગર સાબરકાંઠામાં આવેલું છે, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં, તાનારીરી મહોત્સવ વડનગર ખાતે, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે, કચ્છના સફેદરણમાં રણોત્સવ વગેરે સાંસ્કૃતિક પ્રવાસના સ્થળો છે. વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે બૌદ્ધ અને જૈન ગુફાના સ્થળો છે. તો મિત્રો આ રીતે પ્રકરણ 1 અમે ખાસ IMP પ્રશ્ન છે તે આપના માટે લીધેલા છે. આવી રીતે તમામ પ્રકરણ છે અમે ખાસ ધોરણ 10 માટે અમે બનાવવાના છીએ, જેમાં તમામ વિષયનો અમે સમાવેશ કરેલ છે. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી સાથે. આમાં કંઈ ન સમજાય એવું હોય તો કોમેન્ટ કરજો, તમારા પ્રશ્નના જવાબ છે અમે આપશું. સારું, આટલું રાખીએ મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.